તમે મેંદુ વડા તો ખાધા જ હશે, નામ સાંભળીને જ પાણી આવી ગયું ને. જો તમે ઈચ્છો તો આ મેંદુ વડા તમે ઘરે રહીને જ બનાવી શકો છો. આજે આપણે જાણીશું મેંદુ વડાની રેસીપી. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરરોજ જો એક જ પ્રકારની વાનગી ખાવા મળે તો આપણને આળસ ચડશે, ખાવાની પણ નહીં મજા આવે. એવામાં ખાસ કરીને જ્યારે વીકેન્ડ હોય, રવિવાર હોય, તો આપણને કંઈક ચટપટું ખાવાનું જોઈતું હોય છે. હવે આવામાં જો બહારથી લાવીને તમે ખોરાકને આરોક્ષો તો એમાં તમારે ઘણી બધી વસ્તુઓને કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. પરંતુ જો તમે ઈચ્છો તો આવી વસ્તુઓ તમે ઘરે રહીને પણ બનાવી શકો છો અને એ પણ તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ રહેશે. હવે તમે એવું કહેશો કે બહાર જેવી વસ્તુ ઘરે કઈ રીતે બનાવી શકાય, બહાર જેવો ટેસ્ટ પણ નથી આવી રહ્યો. જો તમે પણ આ જ દુવિધામાં છો તો આ વિડીયો તમારા માટે છે. તો તમે મેંદુ વડા તો ખાધા જ હશે, નામ સાંભળીને જ પાણી આવી ગયું ને. જો તમે ઈચ્છો તો આ મેંદુ વડા તમે ઘરે રહીને જ બનાવી શકો છો. આજે આપણે જાણીશું મેંદુ વડાની રેસીપી. હવે આ રેસીપી ફટાફટ પણ બની જશે અને બ્રેકફાસ્ટ માટે શ્રેષ્ઠ પણ છે. તો મેંદુ વડા માટે તમને જોઈશે 3 કપ અડદની દાળ, 1 કપ ચોખા, 1 લીલું મરચું, મીઠું સ્વાદ અનુસાર, 2 ચમચી પાણી, 3-4 લીલા મરચાં, થોડા મીઠા લીમડાના પાન અને કોથમીર. તો મેંદુ વડા બનાવવા માટે તમારે સૌથી પહેલાં અડદની દાળ અને ચોખાને 5-6 કલાક જેટલા સમયગાળા માટે પલાળી દેવાનું છે. હવે પલળી જાય એટલે એને સારી રીતે ધોઈ કાઢી ક્રશ કરી લો. મેંદુ વડા માટે તૈયાર કરેલા મિશ્રણમાં 1 લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું, જરૂર મુજબ પાણી ઉમેરી દો. હવે આ જે મિશ્રણ રેડી થઈ ગયું છે એને તમારે બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી દેવાનું છે. હવે મેંદુ વડા માટે તૈયાર કરેલા જાડા બેટરમાં ઝીણા સમારા લીલા મરચાં, થોડા મીઠા લીમડાના પાન અને કોથમીરને એડ કરી દો. હવે વારો છે મેંદુ વડા તળવાનો. તો એક કડાઈ લઈ લો અને એમાં તેલ ગરમ થવા દો. હવે આ મેંદુ વડા જે આપણે રેડી કર્યા છે એ બધા જ મેંદુ વડા ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને ડીપ ફ્રાય કરવાનું છે. હવે એકવાર ફ્રાય થઈ જાય એટલે ગરમા ગરમ મેંદુ વડા બહાર કાઢી દો. હવે આ મેંદુ વડા તૈયાર થઈ ગયા છે અને એની ઉપર ગરમા ગરમ વડા સંભાર નાખીને સર્વ કરી દો. તમે જોશો કે આ રીતે બનાવેલા મેંદુ વડા બહારથી લાવેલા મેંદુ વડા કરતા પણ સારા હશે અને ઘરના સભ્યો પણ તમારા વખાણ કરતા થઈ જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.